विधानसभा चूंटणी पहला चरोतरमां राजकारण गरमायुं छे, कारण के उमरेठना भाजपना धारासभ्य गोविंद परमार आकरा पाणीए छे। गोविंद परमारे चीमकी आपी छे जयंत बोस्की ने भाजपमां जोड़वा पर धमकी आपी छे। जयंत बोस्की भाजपमां जोड़ाशे तो पोते कांग्रेसमां जवानी चीमकी उच्चारी छे। नडियादमां खिलखिलाट वाडना लोकार्पणमां जयंत बोस्कीए हाजरी आपी, त्यारे जयंत बोस्कीनी हाजरीथी गोविंद परमार अकड़ाई उठ्या छे, नाराज छे। जयंत बोस्कीना हस्ते खिलखिलाट वाडनुं लोकार्पण करवामां आव्युं हतुं, त्यारे बोस्कीने भाजपमां लावानो प्रयास करायानो गोविंद परमारे आक्षेप पण कर्यो छे। धारासभ्यनी नाराजगीनो मामलो सीएम कार्यालय सुधी पहोंच्यो होवानी पण चर्चा छे। संवाददाता घनश्याम फोन लाइन पर जोड़ाई गया छे। घनश्याम, भाजपना धारासभ्य गोविंद परमार अत्यारे नाराजगी पोतानी व्यक्त करी रहा छे, धमकी आपी रहा छे कि जो जयंत बोस्की भाजपमां जोड़ाशे तो तेओ कांग्रेसमां जवानी अत्यारे चीमकी आपी रहा छे। सीएम कार्यालय सुधी आखी बात पहुंची छे, आखो मुद्दो पहला जाणवो छे अने कोई हलचल अत्यारे देखाई रही छे खरी? संजीवनी चोक्कसथी जणावी दे के जेम जेम ज्यारे विधानसभानी चूंटणीओ नजीक आवी रही छे त्यारे त्यारे चरोतरमो राजकारणमां ઉથલપાથલ થઈ રહેલી જોવા મળે છે। ખાસ કરીને વાત કરીએ તો ગત રોજ નડિયાદ ખાતે મંત્રી દેવુસિંહ ચૌહાણ અને પંકજ દેસાઈની ઉપસ્થિતિમાં ખિલખિલાટ વાન લોકાર્પણનો કાર્યક્રમ હતો। એ દરમિયાન જયંત બોસ્કી ત્યાં ઉપસ્થિત હતા અને તેમના હસ્તે જ એક ખિલખિલાટ વાન લોકાર્પણ કરવામાં આવી હતી। જો કે સમગ્ર ઘટનાને લઈને જે ઉમરેઠના ધારાસભ્ય છે ગોવિંદ પરમાર, તેમણે નારાજગી વ્યક્ત કરી હતી અને તેમણે એમ પણ ચીમકી આપી હોવાનો ગણગણાટ અને ચર્ચાઓ ચાલી રહી છે કે જો એનસીપીના અધ્યક્ષ જયંત બોસ્કીને ભાજપનું પ્રવેશ આપશે તો તેઓ પોતે પુનઃ કોંગ્રેસમાં જશે। ખાસ કરીને વાત કરું તો ગોવિંદ પરમાર પહેલા કોંગ્રેસમાં હતા અને ત્યારબાદ તેઓ ભાજપમાં આવ્યા છે। મંત્રીમંડળના જ વિસ્તરણ વખતે પણ ગોવિંદ પરમારે નારાજગી વ્યક્ત કરી હતી। આમ જે ગોવિંદ પરમાર છે, ગોવિંદ પરમારે આડકતરી રીતે આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસમાં જવાનું અત્યારથી જ અણસાર આપી દીધો છે। સંજીવની, ધન્યવાદ જાણકારી માટે ઘનશ્યામ। તો વિધાનસભાની ચૂંટણી પહેલા જ ચરોતરમાં રાજકારણ ગરમાયું છે। ઉમરેઠના ભાજપના ધારાસભ્ય છે ગોવિંદ પરમાર, તેઓની નારાજગી અત્યારે સામે આવી છે। ગોવિંદ પરમારે આ નારાજ થઈને ચીમકી આપી છે। વાત એમ છે કે જયંત બોસ્કીને ભાજપમાં જોડવા પર તેઓએ ચીમકી આપી છે। જયંત બોસ્કી ભાજપમાં જોડાશે તો પોતે કોંગ્રેસમાં જવાની ધમકી તેઓ આપી રહ્યા છે। કાર્યક્રમ નડિયાદમાં ખિલખિલાટ વાનના લોકાર્પણનો હતો। જયંત બોસ્કી આ કાર્યક્રમમાં હાજર હતા અને જયંત બોસ્કીની હાજરીથી ગોવિંદ પરમાર અકળાયા છે।